धोरण एक विषय गणित पाठ 33 एकाणु थी नवाणु नी ओळखाण तथा लखाण एकाणु थी नवाणु नी ओळखाण तथा लखाण बाळको आपणे पहेला 81 थी 90 वचनी संख्या भण्या छीए याद छे ने आजे आपणे आगळनी एकाणु थी नवाणु वचनी संख्या भणीशुं तो चालो हवे चालू करीए बाळको अहींया हूँ 10-10 सळीना बंडल बनावीश तो जुओ मारी पासे 9 बंडल तैयार थई गया छे અને એક સળી એકલી બચી છે આથી આપણે કહી શકીએ છીએ કે 90 અને 1 મળીને 91 બને છે એટલે કે અહીંયા 9 દશકના સ્થાને અને 1 એકમના સ્થાને છે હવે આમાં હું એક સળી વધારે ઉમેરું છું તો આ બની ગયા 92 આ રીતે આપણે 90માં 3 4 5 6 7 8 9 આ સંખ્યા ઉમેરતા જઈએ તો આપણે 90ની આગળની સંખ્યા મળશે બાળકો આ ચાર્ટમાં 91 થી 99ની સંખ્યા આપેલ છે જેને આપણે ભણીશું અને લખીશું 9 દશક 1 એકમ 90 1 એટલે 91 9 દશક 2 એકમ 90 2 એટલે 92 9 દશક 3 એકમ 90 3 એટલે 93 9 દશક 4 એકમ 90 4 એટલે 94 9 દશક 5 એકમ 90 5 એટલે 95 9 દશક 6 એકમ 90 6 એટલે 96 9 દશક 7 એકમ 90 7 એટલે 97 9 દશક 8 એકમ 90 8 એટલે 98 9 દશક 9 એકમ 90 9 એટલે 99 બાળકો આપણે 91 થી લઈને 99 વચ્ચેની સંખ્યા વાંચી અને લખી લીધી છે હવે તમને હું જે સંખ્યા આપીશ તેને તમારે વાંચવાની છે હવે મને ખાલી જગ્યાની સંખ્યા બતાવો અહીંયા ક્રમ અનુસાર આવનાર સંખ્યાઓનું તોરણ આપેલ છે જેને ભરવાનું છે તો બતાવો કોણ ભરશે સાહેબ હું 91 92 94 95 96 98 99 શાબાશ એકદમ સાચો જવાબ